नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू विक्की बामणिया। विद्यार्थी मित्रों, तमारू गुजराती पेपर केव गयू? मजा आई ने? खरेखर आपणू वावाजोडू काम लाग्यू के ना लाग्यू ए जरूरथी कॉमेंटनी अंदर कहजो। हवे तमारू गुजराती पछी जे लोकोए बेजिक मैथमेटिक्स राखेलू छे ए लोको माटे छेल्ला दिवसनुं पुनरावर्तन केवी रीते करवानुं, तमारू एक रजा छे। तो बेजिक गणित एमां 78 प्लस कोईने लावा छे, टॉपर्स जे होय ए केवी स्ट्रेटेजी वापरता होय छे एनुं आपणे डिस्कशन करवाना छे। अने मार्च 2022 ની બોર્ડની પરીક્ષામાં આ તમને ઉપયોગી થશે। જો તમે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું હોય તો એની માટેનો વિડીયો અલગથી આવશે, એ કાલે સવારે આવશે। મતલબ કે એ વિદ્યાર્થીઓને બે રજા છે, બેઝિક વાળાને એક રજા છે, તો એ લોકોને બે દિવસ પૂરેપૂરા કેવી રીતે પ્લાનિંગ કરવાનું એનો વિડીયો અલગથી આવશે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળાનો। આજે આપણે બેઝિક મેથેમેટિક્સના વિડીયોની ચર્ચા કરવાના છે। તો તમારે બી એ જાણકારી મેળવવી હોય તો પછી આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ। મને વિશ્વાસ છે યાર, તમે 10,000 લાઈક તો આમ જ કરી દેશો ને, બરાબર? અને બીજું કે આજે આપણે રાત્રે વાવાઝોડું સેશન બી રાખવાના છે, તો એ બી એની લિંક બી નીચે આપેલી છે, કાં તો અહીંયા આઈ બટન પરથી તમે જોડાઈ જજો। સાંજે 9:30 વાગે તમારે ઓબ્જેક્ટિવ તૈયાર કરીને આવવાના છે, મતલબ કે MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, આ જે બધું તમને જે આપેલું છે એ તમારે તૈયાર કરીને આવવાનું છે। અને રહી વાત તમારા ગુજરાતીના પેપરની, તો એનું બી સોલ્યુશન 2 વાગે આપણી ચેનલ પર હમણાં મુકાઈ જશે। જો તમે એ પછી વિડીયોને જોતા હશો તો એનું નીચે લિંક બી આપેલી છે, ત્યાંથી તમે એ સેશનને જોઈ અને તમારા ગુજરાતીમાં તમે જે આન્સર શું લખેલા છે એને તમે ચેક કરી શકો છો। હવે આપણે અહીંયા છેલ્લા દિવસનું પુનરાવર્તન જોવાનું છે કેવી રીતે, એ આપણે ચેક કરી લઈએ। સૌથી પહેલાં આપણે છેલ્લા દિવસે બેઝિક ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું એ પ્રશ્નની ચર્ચા કરીશું। હેતીલક્ષી પ્રશ્નો, ઓબ્જેક્ટિવ જે પૂછાય છે તમને, એ ક્યાંથી કરવાના, ઘણા બધાને ડાઉટ થતો હોય છે, તેનું બી આપણે ડિસ્કશન કરીશું। બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે, બેઝિક ગણિતનું પેપર હાથમાં આવે ત્યારે શું ધ્યાન રાખવાનું, અને બેઝિક ગણિતનું પેપર લખાઈ જાય પછી શું ધ્યાન રાખવાનું। સર, આ તો બધું તમે ગુજરાતીમાં કીધું હતું, પણ ગુજરાતી અને વિષય પ્રમાણે આ તમામ વસ્તુઓ બદલાતી રહે, તો સ્ટેપ બાય સ્ટેપ એકવાર જાણી લો તો તમને બેનિફિટ થશે, પછી તમે તૈયારીનું પ્લાનિંગ કરજો તો છેલ્લા દિવસે આખી આખું પુનરાવર્તન બી થઈ જશે અને તમને મજા આવશે। ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ છેલ્લા દિવસે બેઝિક ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું, બરાબર? વિભાગ એ માટે આપણે અલગથી ચર્ચા કરીશું આપણે બીજા પાર્ટની અંદર, એટલે વિભાગ એ જેની અંદર ઓબ્જેક્ટિવ પૂછાય છે। હા, ઓબ્જેક્ટિવની અંદર એક ખાસ વાત યાદ રાખજો કે ઘણા બધાને એવું લાગે છે કે ભાઈ 6 MCQ આવશે, 6 નહીં આવે, 12 આવશે। તમારા ચાહીતા અમુક જે પેલા હોય છે ને અસાઇનમેન્ટ, એ અસાઇનમેન્ટની અંદર 6 આપેલા છે એ ખોટું છે, એમાં 6 નથી આપવાના, આ વખતે 12 આવવાના છે। એ ઓલરેડી આપણે દેવસેટ પેપર સેટવાળા વિદ્યાર્થીઓને બી જણાવેલું છે અને નવી જે આવૃત્તિ હતી એમાં આપેલું છે। તો જે વિભાગ એની અંદર તમને જે MCQ પૂછાવાના છે એ 12 પૂછાવાના છે, એ ધ્યાનમાં રાખજો, બરાબર? આપણે વાવાઝોડા સેશનમાં બી એને કવર કરીશું। વિભાગ બીની અંદર પ્રકરણ 2, 4, 5, 7, 8, 9, 10, 13, 14 અને 15 આટલા તમારે કરવાના છે, જેમાં ફૂંદડી કરેલી છે એમાંથી 2 તમને દાખલા પૂછાશે, બરાબર? તો ખાસ આટલા પ્રકરણ, જ્યારે બી વિભાગ બીની તમે તૈયારી કરો તો આટલા પ્રકરણનું તમારે ધ્યાન રાખવાનું છે। વિભાગ સીની તૈયારી કરતા હોય ત્યારે 3, 4, 5, 7, 13, 14 અને 15 આટલાનું તમારે ધ્યાન રાખવાનું છે, અને વિભાગ ડીની તૈયારી કરતા હોય ત્યારે તમારે 6, 11 અને 14, બરાબર? એટલે કે રચના, પ્રમેય અને આંકડાશાસ્ત્ર, એનું જ તમારે ધ્યાન રાખવાનું છે। તો આપણે કેવી રીતે કરશું, તમારી પાસે સપોઝ કે તમે આજે ઓબ્જેક્ટિવ પર થોડુંક ફોકસ રાખો છો, આપણે થોડીક ફટાફટ સૂત્ર વગેરે આજના દિવસની અંદર તમે જોઈ લો છો, તો સવારે વહેલા ઉઠીને, મતલબ કે આવતીકાલે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં તમારે વિભાગ ડી પર ફોકસ કરવાનું છે। વિભાગ ડીની અંદર જે વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત પાસ થવું છે એ લોકો માટે જો પ્રકરણ 6, પ્રકરણ 11, પ્રકરણ 5, 15 એટલું બી તમે ખાલી કરશો, બરાબર? 5 અને 15 એટલું બી તમે કરશો તો બી તમે પાસ થઈ જશો આસાનીથી, તમને થાય એવું થાય? હા થાય, બરાબર? એક્સ્ટ્રામાં વધારેમાં તમારે એક 14મું પ્રકરણ ઉમેરી દેવાનું। કયું કયું મેં કીધું? 6ઠ્ઠું, જેમાંથી 2 પ્રમેય તમારે આવશે, પછી રચના 11મું પ્રકરણ, ત્યારબાદ 5મું પ્રકરણ સમાંતર શ્રેણી, 15મું પ્રકરણ સંભાવના, અને 17મું પ્રકરણ, 17મું ક્યાં,
14મું પ્રકરણ આંકડાશાસ્ત્ર, બરાબર છે? તો આટલું બી તમે તૈયાર કરશો તો બી તમે પાસ થઈ જશો, આરામથી 40 માર્ક્સ તમે લઈ આવશો, બરાબર? પણ જે વિદ્યાર્થીને વધારે સ્કોર કરવો છે તો એ લોકોએ આવતીકાલે સવારે સૌથી પહેલાં આ 3 પ્રકરણ પર પૂરેપૂરું ફોકસ આપવાનું છે, 6, 11 અને 14. ચિંતા ના કરતા, તમારું પેપર એકદમ સરળ આવશે, બરાબર? ટ્વિસ્ટિંગવાળું તમને પૂછાય નહીં, એટલે તમારે રચના કરવાની, પાયથાગોરસના પ્રતિપ્રમેય પર ફોકસ રાખજો. બેઝિક મેથેમેટિક્સવાળા મે બી તમને કદાચ આવી જાય. 11મું તમને રચના પૂછાશે, એક રચના દોરવાની હશે, મુદ્દા બી નહીં લખવાના હોય, તો રચના કરવાની છે. આંકડાશાસ્ત્રની અંદર મધ્યક તમારો જે પૂછાય છે, મધ્યકની અંદર બી ખૂટતો મધ્યક આપેલો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, અને તમને મધ્યસ્થ આપેલો હોય ને ખૂટતી આવૃત્તિ પૂછાતી હોય, આવા પ્રકારના જે દાખલા છે, બે કેટેગરીના આપણે આઈએમપી આપેલા છે, એને તમે તૈયાર કરી દેજો. એ તમારું તૈયાર થાય ઓલમોસ્ટ બપોર સુધીમાં. એ પછી તમારે વિભાગ સી અને વિભાગ બી પર ફોકસ કરવાનો છે. આ બંનેને આપણે કમ્બાઈન રેડી કરીશું, મતલબ કે પ્રકરણ 2, 3, 4, 5, 7, 8, 9, 10, 13, 14 અને 15, કેમ કે આ બંનેની અંદર ખાસા બધા પ્રકરણ કોમન છે. તો બી અને સીને તમારે આટલા પ્રકરણોના દાખલા જે આપણે આઈએમપી આપેલા છે એને જોવાના, બધું જોવાનું, તમારે તૈયારી બધી કરવાની. પણ જ્યારે આપણા આઈએમપી ક્વેશ્ચન આવે ત્યારે એના પર થોડુંક ફોકસ વધારે રાખવાનું, બરાબર છે? તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. એ થયા પછી સાંજ સુધીમાં તમે આ બી અને સી વિભાગને તૈયાર કરી લો, ગમે તે રીતે સ્પીડમાં નજરમાં, સેક્શન વાઇઝ તૈયારી કરજો. ચેપ્ટર વાઇઝ કરવા જશો તો તમને તકલીફ થશે, સેક્શન વાઇઝ તૈયારી કરજો. તો બી અને સીની આપણી વાત થઈ ગઈ, હવે આપણે વાત આવે છે હેતુલક્ષી, બરાબર? તમારું બધું રેડી થઈ ગયું, કેમ કે મોટા દાખલા રેડી કરેલા હશે તો નાના નાના દાખલીઓ તમારી ફટાફટ સોલ્વ થશે, બરાબર? તો આ સ્ટ્રેટેજી આપણે અપનાવીશું. બીજા દિવસે, મતલબ કે રાત્રે તમારું પતી જાય છે, પછી બીજા દિવસે સવારે ઉઠીને તમારે આપણા બધા જ આઈએમપી પર એકવાર નજર કરવાની છે. વિભાગ બીનો હોય, સીનો હોય કે ડીનો હોય, એ બધા પર તમારે એકવાર નજર કરવાની છે. અને રાત્રે મોડા આપણે શું કરીશું તો ભાઈ હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના છે. ઓબ્જેક્ટિવમાં તમને 12 MCQ પૂછાશે, તમને ખરા ખોટા પૂછાશે, જોડકા પૂછાશે, તો એના પર તમારે નજર રાખવાની છે. જોડકા પૂછાય બી ખરા, ના બી પૂછાય, પણ તમારે એના પર નજર રાખવાની છે. 12 MCQ તમને ફિક્સ આવશે, ખરા ખોટા તમને પૂછાશે, બરાબર? તો એ પ્રમાણે નજર રાખતા રહેજો જેથી કરીને તમને તકલીફ ના પડે. તો હેતુલક્ષી માટે દરેક પ્રકરણના સૌથી પહેલાં તમારે સૂત્ર પર નજર કરી લેવાની. તમારી પાસે જે ટેક્સ્ટબુક હશે એ ટેક્સ્ટબુકની અંદર થિયરીની અંદર અમુક સૂત્ર આપેલા હોય છે, બરાબર? આપણી ચેનલ પર બી એ સૂત્રોના વિડીયો છે દરેક પ્રકરણના, બરાબર? એક્સપ્લેન કરેલા છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ પર ધ્યાન રાખવાનું, એને તમે જોઈ લેજો. એનું બી અહીંયા નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું હશે, એને ચેક કરી લેજો. આપણી ચેનલ પર વિડીયો આપેલા છે દેવ સત્ય પેપર સેટના બેઝિક પેપરના સોલ્યુશન, 5 વિડીયો છે. ધવલ સરે સરસ રીતે સમજાયેલા છે, આખા યુટ્યુબમાં એટલું સારી રીતે કોઈએ નહીં સમજાયેલું. હું તમને ઓપનલી ચેલેન્જ આપું છું, બરાબર છે? ડિજિટલ બોર્ડ પર આટલું સારી રીતે ધવલ સર જેવું મેથેમેટિક્સ બેઝિક કોઈએ સમજાયેલું નથી, એકદમ સરળ ભાષામાં છે. તો એની બી લિંક આપેલી છે, 5 પેપરને તમે જોઈ લો. અને દેવ સત્ય પેપર સેટના સોલ્યુશન, બરાબર, તમારી પાસે હોય તો એના સોલ્યુશન બી તમારે જોઈ લેવાના. પહેલાં જાતે કરવાના, પછી વિડીયોને જોઈ લેવાના. આટલું બી તમે કરશો તો બી ઓબ્જેક્ટિવનો જે પોર્શન છે 24 માર્ક્સનો, એ તમારો કવર થઈ જશે. પછી તમારે બીજું કોઈ ટેન્શન રાખવાનું નથી. તો મેં તમને એ વિભાગ કેવી રીતે કરવાનો, બી વિભાગ કેવી રીતે કરવાનો, સી કેવી રીતે કરવાનો, ડી કેવી રીતે કરવાનો, બધું જ મેં તમને બતાવી દીધું. હવે આપણે ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ કે ભાઈ બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે તમારે શું કરવાનું છે, બરાબર છે? તો તમારે સૌથી પહેલાં તો તમારા માતા પિતાને વાલીને અવશ્ય પગે લાગીને જવાનું છે, કેમકે એમના આશીર્વાદ હશે તો જ તમને સારી એવી સફળતા. માતા પિતાના આશીર્વાદ દરેકને જરૂર પડતી હોય, તો તમારે બી એને શરમાશો નહીં, નીચા નમીને લઈ લેવાના. મમ્મી અને પપ્પા બેવને પગે લાગવાના, દાદા દાદી હોય તો એમને લાગવાનું, જે બી તમારા ઘરમાં વડીલ હોય એ તમામને પગે લાગીને જજો પેપર આપવા માટે. તમારા આખા વર્ષની મહેનતને યાદ કરજો અને પછી ઘરેથી નીકળજો કે ભાઈ હું જે કામ કરવા માટે જઈ રહ્યો છું એ ખરેખર મારી માટે ઇમ્પોર્ટન્ટ છે અને મારે એને ધ્યાનપૂર્વક પૂરું કરીને આવવાનું છે. તમારા શિક્ષક અને સલાહકાર ગુરુના આશીર્વાદ અચૂક લઈ લેવાના, બરાબર છે? કે તમે જે બી ટીચર્સ હોય, તમને જેની પાસે બી ભણ્યા હોય, એ બધાના આશીર્વાદ લેશો તો જ તમારું એ જે પેપર છે એ સારી રીતે પૂરું થશે. તો આ વસ્તુનું બી ધ્યાન રાખજો. હવે આપણે ચોથો મુદ્દો જોઈ લઈએ કે જે બી અગત્યનો. હવે આપણે જોઈએ બેઝિક ગણિતનું પેપર તમારા હાથમાં આવે ત્યારે તમારે શું કરવાનું. તો પ્રશ્નપત્ર ઉપર પહેલાં જોવાના બે જ હતા, ભાઈ કયું આવડે છે અને કયું નહીં આવડે. પ્રશ્નપત્ર ઉપર પહેલાં હાથ રાખવાનો, તમારા ઈષ્ટદેવ કે ઈશ્વર, તમે જેને માનતા હોય એને, તમે જે ધર્મના હોય એને, તમારા જેના પર તમારી શ્રદ્ધા હોય એને પણ હાથ મૂકી અને પ્રાર્થના કરજો. શું પ્રાર્થના કરવાની? કે ભાઈ અંદર જે પણ પૂછાયું હશે એ મને આવડવું જોઈએ, મેં ઘણી બધી મહેનત કરેલી છે આ મુકામ સુધી પહોંચવા માટે. આખા વર્ષ દરમિયાન તમે વિચારો કેટલા બધા ક્લાસીસ અટેન્ડ કર્યા, કેટલા બધા દાખલા કર્યા, તમારા મમ્મી પપ્પાએ કેટલા ચોપડા આપ્યા, બધા ચોપડા તમે ભર્યા, કેટલા પેજીસ તમે બગાડ્યા,
બરાબર છે, કેટલાની અંદર તમે કઈ કઈ વસ્તુઓ ડાઉટ્સ ક્લિયર કરવા માટે જતા, એ વસ્તુને યાદ કરો અને કહો કે જે બી હશે મને આવડવું જોઈએ, કેમ કે અંદર જે પૂછાયેલું છે એ મારું કરિયર નક્કી કરવાનું છે. તો અંદર જે પણ પ્રશ્ન પૂછાયેલા હશે એ મને આવડશે એવો તમારે વિશ્વાસ કેળવવાનો છે પ્રશ્નને જોતા પહેલા, બરાબર છે. બીજું તમારે કહેવાનું છે, આવનારા 3 કલાક મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવું છે. તમારા પહેલી પરીક્ષામાં ગમે એટલા માર્ક્સ આવ્યા હોય, બીજીમાં ગમે એટલા આવ્યા હોય, તમારા સ્કૂલના ટેસ્ટની અંદર, ટ્યુશનના ટેસ્ટની અંદર ગમે એટલા માર્ક્સ આવ્યા હોય, પણ આજે બોર્ડનું પેપર જેના પર મારો હાથ મૂકેલો છે ને એની અંદર મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવું છે, એ વિશ્વાસ તમારે અંદરથી કેળવવાનો છે. ત્યારબાદ જે દાખલો તમને એવો લાગે વાંચશો ને, પછી પેપર 15 મિનિટ તો આપે છે, ફેરવીને લાગતો હોય એના પર તમારે નિશાની કરી દેવાની, બરાબર, કે આ ટ્વિસ્ટેડ છે, આ ટ્વિસ્ટેડ છે. તો ત્યાં તમારે વિચારવાનો, વધારે સમય બગાડવાનો નથી, કેમ કે ગુજરાત બોર્ડ તમને ફક્ત ને ફક્ત લખવાના 3 કલાક આપે છે, નહીં કે વિચારવાના. એટલે વિચારવા માટે રહેશો તમારું પેપર છૂટી જશે. તો દરેક સેક્શનની અંદર તમને જેવું લાગતું હોય કે ભાઈ આ ટ્વિસ્ટ થયેલો છે, આ મને નથી આવડતો, એના પર રાઉન્ડ કરી અને આગળ જતું રહેવાનું, જેથી કરીને પેપર જ્યારે લખતી લખતા એ દાખલો આવે તેની જગ્યા છોડીને તરત આગળ જતું રહેવાનું, જેટલું થાય એટલા વધારે માર્ક્સ પહેલાં આપણે કવર કરવાનો ટ્રાય કરવાનો છે. તો આ આપણા પેપર હાથમાં આવ્યા ત્યારની વાત થઈ. હવે ચોથો મુદ્દો ખતમ થયા પછી આપણે પાંચમો મુદ્દો જોઈએ કે ભાઈ બેઝિક ગણિતનું પેપર પૂરું થઈ જાય ત્યારે તમારે શું કરવાનું, પૂરું થઈ જાય પછી શું કરવાનું છે. તો ભાઈ તમારે પોતાની જાતને એક કોન્ફિડન્સ અપાવવાનો છે કે ભાઈ મેં મારા તરફથી આ વિષયમાં આજે સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરેલો છે. જે બી હશે, નાસીપાસ નથી થવાનું, ના આવડ્યું ના આવડ્યું એ બધું સાઈડ પર રાખો, ભાઈ મેં મારા તરફથી મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે એ તમારે કહેવાનું છે. કોઈ દાખલાની ગણતરી કે સૂત્રની અંદર કદાચ કોઈ ભૂલ હોય તો ફટાફટ પાના ફેરવી અને તમારી પુરવણીમાં ચેક કરી લેવાનું, સપ્લિમેન્ટરીમાં ચેક કરી લેવાનું. આપણી ચેનલ ઉપર સોલ્યુશનનો વિડીયો એનો આવશે, એને એકવાર જોઈ લેવાનો અને નવા વિષય તરફ આપણે તરત આગળ વધી જવાનું છે, એના પર સ્ટક રહેવાનું નથી. તો આ મેં તમને વાત કરી કે ભાઈ બેઝિક ગણિત માટે તમારે કઈ રીતનું પ્લાનિંગ કરવાનું છે અને કઈ વસ્તુ તમને ઉપયોગી રહેશે, બરાબર, વિભાગ એ કેવી રીતે કરવાનો, વિભાગ બી કેવી રીતે કરવાનો, સી કેવી રીતે કરવાનો, ડી કેવી રીતે કરવાનો, પેપર હાથમાં આવે ત્યારે શું કરવાનું, આપવા જતી વખતે શું કરવાનું, ખતમ થયા પછી શું કરવાનું, બધી જ વસ્તુ મેં તમને સમજાવી છે. તો તમારી કરેલી મહેનતનું ફળ તમને મળે એવી મારી અને અમારી આખી ટીમ તરફથી તમને શુભેચ્છાઓ પાઠવીએ છે, જેથી કરીને આપણે કહીએ છીએ બેસ્ટ ઓફ લક આપણે કહેતા નથી, શું કહીએ છીએ, ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક, ડોન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન. આ કોઈ લકની ગેમ નથી, પરફેક્ટલી તમે જો મહેનત કરીને ગયા હોય તો તમારું પેપર સારું જ જાય, બરાબર. બીજા આપણા જે સેશન્સ વગેરે આવતા હોય છે એને તમે જોતા રહેજો, વાવાઝોડુંનું સેશન આવશે આજે સાંજે, તો તૈયારી કરીને આવજો, ઓબ્જેક્ટિવની તમને કેવું લાગે છે એ જોજો. પણ આ જે મારા તરફથી તમને જે ઇન્ફોર્મેશન આપવાની હતી એ આપી દીધેલી છે, અને જ્યારે બી તમે આ પેપર ખતમ કરીને આવશો બેઝિક ગણિતનું, એનું બી સોલ્યુશન આપણે આપણી ચેનલ પર મૂકશું. તમારો કોઈ મિત્ર હોય એને ડર લાગતો હોય કે ભાઈ ગણિતની અંદર શું થશે, આ વિડીયો એને શેર કરી આપો અને કહે કે ભાઈ આ પ્રમાણે પ્લાનિંગ કરી દે, તારું માર્ક્સ સારા જ આવશે. એના IMP વગેરે બી આપણે આપેલા છે, બધી જ વસ્તુઓનું તમને પ્રોવાઈડ કરેલી છે, એટલે તમને હવે કોઈ જાતનો ડર ગણિતમાં લાગવો જોઈએ નહીં, બરાબર. કોન્ફિડન્ટ આવે છે કે નથી આવતો, આવતો હોય તો નીચે મને કોમેન્ટ કરો કે સર હું આટલા તો લાઈશ જ, 78+ નું ટાર્ગેટ હોય તો 78+ નું, અને 80+ 80 નું હોય તો 80 નું ટાર્ગેટ નીચે લખજો કોમેન્ટની અંદર, બરાબર. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ રાખેલો છે. અને તમે જો અમારી ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર આવેલા છો. નીચે તમને આંકડો બી દેખાતો હશે, દેખાય છે કેટલા છે, 7,25,000 વિદ્યાર્થીઓ અહીંયા જોડાઈ ગયા છે, બરાબર. લોકો સર છે તો ને હમણાં થઈ જશે લા, બરાબર, તું એનું ટેન્શન ના લઈશ, તું તારું સબસ્ક્રાઈબનું બટન દબાવી દે. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું, ત્યાં સુધી આવજો.